विधि वलसाड थी विगत के ज्यां सरीकाम जीआईडीसी में ब्लास्ट थयो छे। वेलियंट ऑर्गेनिक नामनी कंपनी में ब्लास्ट थयो छे अने बे कामदारों ने इजा पहोंची होवाना अहेवाल छे। बने कामदारों ने सारवार माटे हॉस्पिटल खसेड़ाया छे। ब्लास्ट बाद कंपनी में आग लागता दौड़धाम मची गई। फायर फाइटर्स घटनास्थले छे। फायर ब्रिगेड की गाड़ियों घटनास्थले छे। आग पर काबू करवाना प्रयत्नों अत्यारे चाली रहा छे। બે કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર અત્યારે સામે આવ્યા છે। સરીકામથી આ વિગત કે જ્યાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગતા દોડધામ મચી ગઈ છે। અત્યારે તો ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। સરીગામ જીઆઈડીસીમાં આ ઘટના સામે આવી છે। વેલિયન્ટ ઓર્ગેનિક નામની કંપની છે। सचिन कुलकर्णी हमारे संवाददाता વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, અત્યારે ત્યાં શું સ્થિતિ છે? જે આગ લાગી છે તેને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને કંપનીમાં જે આગ લાગી છે એ વિસ્તારમાં ફોર્મનો મારો પણ મારવામાં આવી રહ્યો છે। કારણ કે બ્લાસ્ટ બાદ અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ પ્રચંડ ફાટી નીકળતાની સાથે જ ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા। ફાયર ફાઈટરોએ ફાયર ફાઈટિંગ શરૂ કરી છે। ખાસ વાત એ છે કે બ્લાસ્ટ દરમિયાન જબરદસ્ત ધડાકા થયા હતા અને ધડાકાના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ ધ્રુજારીના અનુભવ થયા હતા। આ કંપનીમાં બે દિવસ પહેલા કામદારો હડતાલ પાડી હતી। એ જ આ કંપની છે કે જ્યાં બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ થવાના કારણે આજુબાજુના વિસ્તારમાં પણ સોંપો પડી ગયો છે। ફાયર ફાઈટરો સહિત પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે છે અને સુરક્ષા વ્યવસ્થા ત્યાં ગોઠવી દેવામાં આવી છે। કંપનીના નજીક કોઈને જવા દેવામાં આવી નથી રહ્યા। ઝેરી કેમિકલ બનાવતી આ કંપની હોવાના કારણે આજુબાજુના વિસ્તારમાં આની ઇફેક્ટ ન પડે તેની પણ તકેદારી લેવાઈ રહી છે અને હાલ પ્રાથમિકતા એ છે કે આગને કાબુમાં લેવામાં આવે। જે કામદારોને ઇજાઓ થઈ છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બંને કામદારો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઓકે સચિન, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। ત્યાં સુધીમાં કોઈ કેઝ્યુઆલિટીના અહેવાલ નથી, પણ બે કામદારો ઇજાગ્રસ્ત થયા છે કે જેઓ સારવાર હેઠળ છે। આગ પર અત્યારે કાબુ મેળવવા માટે ફાયર ફાઈટર્સ મહેનત કરી રહ્યા છે।